ओके फ्रेंड्स, वंस अगेन वेलकम बैक एंड वेरी गुड मॉर्निंग टू एवरीबॉडी। आई होप यू ऑल आर सेफ, योर फैमिली मेंबर, योर रिलेटिव, योर पेरेंट्स, योर फ्रेंड्स आर सेफ एंड यू आर एंजॉइंग दिस न्यू एरा, दिस न्यू वे ऑफ लर्निंग। फ्रेंड्स, फिजिक्स इज द सब्जेक्ट, એવો સબ્જેક્ટ છે કે જો તમે એને સાથે સાથે તૈયાર કરો તો આ સબ્જેક્ટમાં જે મજા છે, જે અનુભવ છે, એ એક પણ સબ્જેક્ટ, એક પણ વિષયમાં નથી। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ મજા આવે, પણ જરૂરી છે કે તમે થોડું ડેડિકેશન સાથે કામ કરો, સાથે સાથે કામ કરો, સાથે સાથે લેક્ચર જેમ જેમ ચાલતા જાય તેમ હારે તમે ભણો, તો આના જેવી કોઈ મજા નથી। નોલેજ આખા વર્લ્ડનું આમાં છે, માત્ર સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પરંતુ નોલેજ। મિત્રો, મેઇન ભણવાનો આશય એવો હોય છે કે આપણો નોલેજ, આપણી બુદ્ધિશક્તિ, આપણી સમજ શક્તિનો વિકાસ થાય, એ હેતુ મુખ્યત્વે પાયામાં છે ભણવાનો। માર્ક્સ લાવવાના, જોબ, સારી કોલેજમાં એડમિશન મેળવવું અને જોબ સારી મેળવવી એ સેકન્ડરી વસ્તુ છે, પણ ભણવાનો મુખ્ય આશય, જે પ્રાઇમરી આશય એ છે કે આપણી જાતનો વિકાસ કરવો, આપણા માનસિક શક્તિનો વિકાસ કરવો, આપણી સમજ શક્તિ, આપણા નોલેજનો વિકાસ કરવો, એ ભણવાનો પ્રાઇમરી આશય હોય છે। મિત્રો, ફિઝિક્સ સબ્જેક્ટ એવો સબ્જેક્ટ છે કે ખરેખર એ આપણી સમજ શક્તિ, લોજિકલ શક્તિ, નોલેજ શક્તિ, બધી જ રીતે એ ખૂબ જ આપણા જીવનમાં આપણી જાતને ડેવલપમેન્ટ માટે ખૂબ જ મહત્વનો સબ્જેક્ટ કહી શકાય, અને એમાં જો તમે થોડું ડેડિકેશન આપો, થોડું સાથે સાથે કામ કરો, તો અદ્ભુત મજા આવશે। આપણે લાસ્ટ બે લેક્ચરની અંદર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી વાતચીત કરી આપણે। ભૂચુંબકીય પ્રાચલો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સિસ્ટમેટિકલી સમજવા માટે અમુક ચોક્કસ કન્સેપ્ટ્સ કે જેને ભૂચુંબકીય પ્રાચલો કહેવાય એની વાત કરી હતી। ડેક્લિનેશન, ઇન્કલિનેશન, એંગલ ઓફ ડીપ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો, આ વાત કરી અને એના પર આધારિત દાખલાઓ ગણ્યા। આજનો સમગ્રતયા લેક્ચર આપણે ચુંબકીય પદાર્થો વિશે વાત કરવાની છે, જે પદાર્થોના પરમાણુઓ ને ચુંબકીય ચાકમાત્રા હોય, અથવા જો તેને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો ચુંબકીય ચાકમાત્રા પેદા કરી શકાય। એટલે જે પદાર્થો ચુંબકત્વ ધરાવ જેના પરમાણુઓ ચુંબકત્વ ધરાવતા હોય, અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લાવતા જેમાં ચુંબકીય ચાકમાત્રાઓ પ્રેરિત કરી શકાય, ઇન શોર્ટ ચુંબકીય ક્ષેત્રમાં લાવતા કંઈક અસર થાય પદાર્થમાં, કંઈક ગુણધર્મમાં બદલાવ આવે, ચુંબકીય ક્ષેત્રને કારણે પદાર્થના ગુણધર્મમાં કંઈક બદલાવ આવે, તો આવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહેવાય। એટલે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કંઈક એના પર અસર થતી હોય, જે પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કંઈક અસર થતી હોય, તો તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહેવાય। મિત્રો, મિત્રો, આજનું આ સમગ્ર લેક્ચર આપણે ચુંબકીય પદાર્થોની વાત કરવાની છે। ત્રણ ચુંબકીય પદાર્થો છે, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક। તો વન બાય વન આપણે પેરા, ડાયા અને ફેરોમેગ્નેટિકની ડિટેલમાં ચર્ચા કરીએ। હું તમને પહેલા મારી રીતે બધું સમજાવું છું અને પછી આ ટેક્સ્ટ બુકની અંદર, નોટ્સની અંદર ક્વેશ્ચન્સ કઈ રીતે આપેલા છે એ પણ આપણે સમજ કેળવીશું। તો મિત્રો, ચલો, તમારામાંથી કોઈને યાદ છે કે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ, કોઈ પણ ચુંબકીય પદાર્થ હોય,
बाह्य चुंबकीय क्षेत्र में लावता परिणामी चुंबकीय क्षेत्र कोई पण चुंबकीय पदार्थ ने बाह्य चुंबकीय क्षेत्र में लावीए तो परिणामी चुंबकीय क्षेत्र केटलू थाय, कोई ने याद छे सूत्र जे आपणे साबित कर्युं हतुं, जे आपणे लास्ट लेक्चर नी अंदर। μ0 μr वेरी गुड, इनटू इनटू एम एच कद इनटू एम कदाच एच एच म्यू आर इनटू बी सॉरी नॉट। एच हाँ, एने तमे म्यू आर इनटू बी नॉट पण कही शको, बात साची। म्यू आर इनटू बी नॉट पण कही शकाय, बात साची। पण मित्रों, शुं तमे जाणो छो कि म्यू आर इज इक्वल्स टू 1 प्लस काई एम हतुं, અને આને આપણે મ્યુ ઝીરો એચ પ્લસ કાઈ એમ મ્યુ ઝીરો એચ પણ કહી શકીએ। એમાં આ જે મ્યુ ઝીરો જે છે ને, ધેટ વોઝ ધ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ। એટલે આ જે ખરેખર આ તો બી ઝીરો હતું, તમને યાદ હોય તો, તો આ તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હતું, અને આ જે છે એ પ્રેરિત થતું, ઇન્ડ્યુસ થતું ઇન્ટરનલ મેગ્નેટિક ફિલ્ડ છે। મેગ્નેટિક ફિલ્ડ એટલે આ જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હતું, અને આ જે છે એ પદાર્થની અંદર પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર હતું। તો મિત્રો, આપણને અહીંયા સુધી ની વાત ખબર છે, હવે મિત્રો સૌથી પહેલા પેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય એની વાત કરીશું। હવે જે આપણો ટાર્ગેટ છે એ પેરામેગ્નેટિક પદાર્થ સમજવાનો। મિત્રો, મારો અવાજ બરાબર આવે છે? હા, હા સર, પેરામેગ્નેટિક પદાર્થ જે પદાર્થના અણુ અથવા પરમાણુઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય, જે પદાર્થના અણુ અથવા પરમાણુઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય તેમને પેરામેગ્નેટિક પદાર્થ કહે છે। જેના અણુઓ કે પરમાણુઓ પાસે ચુંબકીય ચાકમાત્રા હોય, પરિણામી પરમાણુઓની કે અણુની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ના હોય, કંઈક હોય, એને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય। ઉદાહરણ તરીકે ઓ એકે 100 કો કાટ ડાલા, ઓ એકે 100 કો ઓક્સિજન એલ્યુમિનિયમ કેલ્શિયમ સોડિયમ અને કોપર ક્લોરાઇડ આર ધી એક્ઝામ્પલ ઓફ ધ પેરામેગ્નેટિક પદાર્થો। ઓ એકે 100 કો ઓક્સિજન, ચાઇનીઝ બોલો એસટીપીએ ઓક્સિજન એલ્યુમિનિયમ કેલ્શિયમ સોડિયમ અને કોપર ક્લોરાઇડ ધીઝ આર ધી એક્ઝામ્પલ ઓફ પેરામેગ્નેટિક પદાર્થો। મિત્રો, પેરામેગ્નેટિક પદાર્થો ના દરેકે દરેક પરમાણુઓ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય છે,
દરેકે દરેક પરમાણુઓ ચુંબકીય ચાક માત્ર ધરાવતા હોય છે, વાત સાચી છે, પરંતુ આ બધા જ પરમાણુઓની ચુંબકીય ચાક માત્ર અસ્ત વ્યસ્ત હોય છે. પેરામેગ્નેટિકના બધા જ પરમાણુઓ ચુંબકીય ચાક માત્ર ધરાવે છે ખરા, પણ આ બધી જ ચુંબકીય ચાક માત્રાઓ અસ્ત વ્યસ્ત દિશામાં ગોઠવાયેલી હોય છે. એટલે એને કારણે શું થાય કે બધી ચુંબકીય ચાક માત્રાઓ જો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય તો આખા પદાર્થના જ્યારે કુલ ચુંબકીય ચાક માત્રાનો વિચાર, બધા જ પરમાણુઓ પાસે ચુંબકીય ચાક માત્રા છે, ડેફિનેટલી છે, પણ આ બધી ચુંબકીય ચાક માત્રાઓ અસ્તવ્યસ્ત દિશામાં હોય છે, તો આ અસ્તવ્યસ્ત ચુંબકીય ચાક માત્રાઓને કારણે જ્યારે આખા પદાર્થનો ચુંબકીય ચાક માત્રાનો વિચાર કરવામાં આવે, આખા જ પદાર્થોની ચુંબકીય ચાક માત્રાનો વિચાર કરવામાં આવે તો કોઈ મને કહેશે શૂન્ય. હા, ચોખ્ખી ચુંબકીય ચાક માત્રા શૂન્ય બની જશે. એટલે પેરામેગ્નેટિક પદાર્થના અણુ પરમાણુઓ મેગ્નેટાઇઝ્ડ છે એવું ટૂંકમાં કહી શકાય કે સામાન્ય સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં પેરામેગ્નેટિક પદાર્થના અણુ અથવા પરમાણુ ઓ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, પરંતુ જ્યારે સમગ્ર પદાર્થની વાત કરીએ તો સમગ્ર પદાર્થની કુલ ચુંબકીય ચાક માત્રા શું થશે? શૂન્ય થશે. શું મિત્રો આ સમજ પડ્યું બધાને? આ સમજમાં આવ્યો? હા સર. હવે આપણે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય, એક શું ઘટના ઘટે એ સમજીશું. હવેનો ટાર્ગેટ પેરામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્ર માં લાવતા થતી અસરો, તો હવે આપણે પેરામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીશું અને જોઈશું કે શું થાય છે. માની લો કે અહીંયા આગળ નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે અને કોઈ પેરામેગ્નેટિક પદાર્થ કે જેના અણુ પરમાણુઓ દરેકે દરેક ચુંબકીય ચાક માત્રા ધરાવે તો છે, પણ બધી કેવી રીતે છે અત્યારે? અસ્તવ્યસ્ત. અસ્તવ્યસ્ત. એવા કોઈ પેરામેગ્નેટિક મટીરિયલને, એવા કોઈ પેરામેગ્નેટિક મટીરિયલને હવે હું આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીશ. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે જે બધા જ પરમાણુઓની ચુંબકીય ચાક માત્રાઓ અસ્તવ્યસ્ત હતી એના બદલે હવે બધા જ પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને કારણે શું થશે ખબર છે? એ બધા જ પરમાણુઓની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં આવી જશે. 100% બધા જ પરમાણુઓની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં 100% આવે એવું જરૂરી નથી, કારણ કે ઉષ્મીય દોલનોને કારણે થોડા અસ્તવ્યસ્ત પણ રહેતા હોય છે. ઉષ્મીય દોલનોને કારણે થોડા અસ્તવ્યસ્ત પણ રહેતા હોય. ધારો કે કોઈ રીતે બધા જ પરમાણુઓની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં આવી જાય તો એ વખતે પદાર્થની અંદર જે મેગ્નેટાઇઝેશન મળશે, જે ચુંબકત્વ મળશે પદાર્થની અંદર, એ મેક્સિમમ હશે. એને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. જો બધા જ પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર પોતાની ચુંબકીય ચાક માત્રા ગોઠવી દે, બધા જ પરમાણુ 100%, તો એ વખતે પદાર્થની અંદર મહત્તમ ચુંબકત્વ અંદરની સાઈડ પ્રેરિત થશે. આ ઘટનાને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની ઘટના કહેવાય. પણ સામાન્ય રીતે એવું તાપમાનની અસરો પણ થતી હોય એટલે 100% મેગ્નેટાઇઝેશન કાંઈ દર વખતે ના થાય. તાપમાન ઓછું કરી નાખીએ, સાવ નહીવત કરી નાખીએ 0 કેલ્વિન, તો કદાચ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ પણ જાય.
પણ એક વસ્તુ કન્ફર્મડ છે કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થ લાવશો તો અંદરની સાઈડ બધા જ પરમાણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન તો કરશે જ, અને ઘણા બધા ગોઠવાઈ પણ જશે, પુષ્કળ ગોઠવાઈ પણ જશે. એટલે અંદરનું કુલ ચુંબકત્વ પહેલા ભલે શૂન્ય હતું, પણ હવે અંદરની સાઈડ નું કુલ ચુંબકીય ચાકમાં પહેલા શૂન્ય હતી, પરંતુ હવે બોલો હવે એ શૂન્ય નહીં હોય, સમથિંગ કઈક હશે, કઈક હશે. અંદરની સાઈડ કઈક ચુંબકીય ચાક માત્ર ડેવલપ થશે, અને પેરામેગ્નેટિક પદાર્થની અંદર બધા જ પરમાણુઓ એવી રીતે ગોઠવાય છે, એવી રીતે ગોઠવાય છે કે અંદરની સાઈડ ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્ર ની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની દિશામાં જ હોય છે. અર્થાત બીજા શબ્દમાં અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહાર લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે, અને આવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્રની દિશાનો ભાગ નોર્થ ધ્રુવ તરીકે વર્તશે. હવે પેરામેગ્નેટિક પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન થયું, પોતે ચુંબક તરીકે વર્તવા લાગ્યો, અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે ધ્રુવ જે છેડો છે નોર્થ ધ્રુવ, અને વિરુદ્ધ દિશામાં જે છેડો છે સાઉથ ધ્રુવ તરીકે વર્તવા લાગશે. એટલે પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન થશે, અને આ મેગ્નેટાઇઝેશન ની અસર લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. એટલે અંદરની સાઈડ પદાર્થ પોતે ચુંબકત્વ ધારણ કરશે, મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. ચુંબકીય ક્ષેત્રની દિશાનો જે છેડો છે એ નોર્થ ધ્રુવ તરીકે વર્તવા લાગશે, અને વિરુદ્ધ દિશાનો છેડો સાઉથ ધ્રુવ તરીકે વર્તવા લાગશે. મિત્રો મને એમ કહો કે અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને અંદરનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, વધશે. પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? વધશે. વધશે તો પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે. પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે તો ઇફેક્ટિવલી તમારે બનાવવી હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અસરકારક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધારો કે બનાવવી હોય, તો અસરકારક પદાર્થનું જો ચુંબકીય ક્ષેત્ર અસરકારક રીતે બતાવવું હોય તો મિત્રો કંઈક આ રીતે બતાવવું પડે. અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે તો એ બતાવવા માટે અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પણ વધારવી પડે. તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે થશે. તો મિત્રો અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે. વંશ છે? વંશ? યસ સર. વંશ આપણો લેક્ચરનો ટાઈમ શું છે? એમ નહી તો તને ખબર નહીં પડતી, તને રોજે રોજ કેવું પડે છે આ વસ્તુ. ખબર નહીં પડતી લા તને. તો અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે એ બતાવવા માટે તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા આપણે અંદરની સાઈડ વધારી છે. જુઓ તો આ પેરામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો આવું થાય. હવે મિત્રો અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધ્યું તો લુક એટ ધીસ ઇક્વેશન. તમે સમીકરણ નંબર એક પર આવો ને ફરીવાર મિત્રો. સમીકરણ નંબર એટલે આપણું આજે સૂત્ર છે ને, આપણે સમીકરણ નંબર એક કહીએ છીએ. લુક એટ ધીસ ઇક્વેશન. તો આ સૂત્રમાં તમને એડિશન દેખાય જ છે, આ સૂત્રમાં વચ્ચે એડિશન દેખાય જ છે. તો મને કહો કે પેરામેગ્નેટિક પદાર્થ માટે આ કાયમ ધન હશે કે ઋણ હશે? કાયમ ધન હશે. પેરામેગ્નેટિક ધન જ રાખવું પડે, કારણ કે આપણને ખબર છે કે અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે, અને વધે ક્યારે? જયારે સરવાળો થાય. તો સરવાળો જાળવી રાખવો છે. જો આપણે કાયમ નેગેટિવ કરી નાખીએ તો સરવાળા એટલે શું થવા મળશે? બાદબાકી થવા લાગશે. તો આનો મતલબ એવો થયો, આનો અર્થઘટન એવો થયો કે પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમ ધન થશે. તો મિત્રો પેરામેગ્નેટિક
पदार्थ माटे ससेप्टिबिलिटी धन थशे। हवे आपणने खबर छे के म्यू आर इज इक्वल टू 1 प्लस काई एम। जो मित्रों अंदर नु परिणामी चुंबकीय क्षेत्र वधे छे तो वधे छे नो मतलब सरवाळो ज करवो छे, ने सरवाळो क्यारे जळवाई रहेशे जयारे काई एम धन होय तो ज सरवाळो रहेशे। અને કાયમ મ્યુ આર ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ કાયમ, તો કાયમ પોઝિટિવ છે તો પછી મ્યુ આર નું મૂલ્ય કેટલું થશે મિત્રો? બોલો મ્યુ આર નું મૂલ્ય 1 કરતા વધારે હશે કે 1 કરતા ઓછું હશે? 1 પ્લસ કાયમ હોય એટલે વધારે હોય, એટલે 1 કરતા વધારે હશે। અને આપણને એ પણ ખબર છે, આપણને એ પણ ખબર છે કે મ્યુ આર બરાબર પાછું શું છે મિત્રો? મ્યુઆર બરાબર શું છે બોલો? મ્યુ 0 ઇન્ટુ 1 પ્લસ કાયમ। મ્યુઆર ખરેખર શું છે? સાપેક્ષ પરમીએબિલિટી છે। એ મ્યુઆર તો ખરેખર શું છે તો કે ભાઈ મ્યુ 0 મ્યુ ભાગ્યા મ્યુ 0 છે, માધ્યમની પરમીએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમીએબિલિટી છે। પણ એ ગ્રેટર ધેન 1 છે, એનો મતલબ એવો થયો કે માધ્યમની પરમીએબિલિટી શૂન્યાવકાશની પરમીએબિલિટી કરતા વધારે। તો મિત્રો પેરા મેગ્નેટિક પદાર્થ માટે ત્રણ કન્ક્લુઝન મળ્યા, સસેપ્ટિબિલિટી ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 0 એટલે કે ધન છે, સસેપ્ટિબિલિટી ધન છે, સાપેક્ષ પરમીએબિલિટી 1 કરતા મોટી અને માધ્યમની પરમીએબિલિટી શૂન્યાવકાશ કરતા વધારે। મિત્રો યાદ રાખજો પેરા મેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ધન છે પરંતુ તેનું મૂલ્ય કાયમ ધન પરંતુ ખૂબ જ મોટું નથી। કાયમ ધન ચોક્કસપણે છે, પેરામેગ્નેટિક મટર માટે કાયમ ધન છે પરંતુ તેનું મૂલ્ય ખૂબ જ મોટું નથી, ખૂબ જ મોટું નથી। એટલે એવું કહી શકાય કે 0 ઇઝ લેસ ધેન કાયમ, પણ કાયમ ઇઝ લેસ ધેન એપ્સિલોન, જ્યાં એપ્સિલોન એ કોઈ નાની ધન સંખ્યા છે, એ પરમિટિવિટી નથી, આ પરમિટિવિટી નથી, આ એપ્સિલોન કોઈ નાની ધન સંખ્યા છે। એટલે આના પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે કાયમ નું મૂલ્ય ખૂબ જ મોટું નથી, એ અમુક મૂલ્ય કરતા નાનું જ છે, ધન છે પણ નાનું છે। તો શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર। તો પેરામેગ્નેટિક પદાર્થને જો તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાખીએ તો શું થાય એ આપણે ભણ્યા, હવે આપણે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય એની ચર્ચા કરીએ। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવતા શું થાય એ ભણ્યા કે ભાઈ અંદરની સાઈડ પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે, સસેપ્ટિબિલિટી પોઝિટિવ, સાપેક્ષ પરમીએબિલિટી 1 કરતા મોટી અને પરમીએબિલિટી શૂન્યાવકાશ કરતા વધારે। પણ હવે પેરામેગ્નેટિક પદાર્થને પદાર્થને અનિયમિત ચુંબકીય, નિયમિતમાં લાવીએ તો શું થાય તો વાત પતી ગઈ, હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર માં લાવતા થતી અસરો, એટલે પેરામેગ્નેટિક પદાર્થને જો આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું ઘટના ઘટે એ સમજીશું। અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે જેના મૂલ્યો પ્રબળતા બધી જગ્યાએ સમાન નથી, માની લો કે એવું કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે કે જેની પ્રબળતા જેમ 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 જમણી બાજુ જઈએ તેમ વધતી જાય છે, એવું કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે કે જેની પ્રબળતા જેમ જેમ આપણે ધન દિશામાં એક્સ દિશામાં જઈએ તો વધતી જાય છે, તો આવા કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થને લાવવો છે। એન્ડ લેટ્સ સી વોટ ઇઝ હેપનિંગ હિયર, શું થાય એ જોઈએ આપણે શું થઈ શકે છે। ઓકે, તો આવા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ની અંદર આપણે આપણો પેરામેગ્નેટિક પદાર્થ હવે લાવીશું। તો મિત્રો હવે
आप लोग पैरामैग्नेटिक पदार्थ ने हूं अनियमित चुंबकीय क्षेत्र मुकी स्थोली जूनी घटना तो थशे ज अंदरनी साइड मैग्नेटाइजेशन थशे अने ए एवी रीते मैग्नेटाइजेशन थशे के लागू पड़ेला अंदरनी साइड मैग्नेटाइजेशन 100% थशे अने एवी रीते मैग्नेटाइजेशन थशे के लागू पड़ेला चुंबकीय क्षेत्र की दिशा में आवशे ए पण कन्फर्म्ड छे। तो अंदरनी साइड मैग्नेटाइजेशन थशे एटले के चुंबकीय क्षेत्र लागू पड़ेला चुंबकीय क्षेत्र की दिशा नो छेड़ो धन ध्रुव तरीके एटले नॉर्थ पोल तरीके वर्षे विरुद्ध छेड़ो साउथ पोल तरीके वर्षे। हवे याद करो मित्रों धन विद्युत भार पर विद्युत क्षेत्र की दिशा में बल लागे ऋण विद्युत भार पर विद्युत क्षेत्र की विरुद्ध दिशा में बल लागे। तो धन विद्युत भार पर विद्युत क्षेत्र की दिशा में बल लागशे एटले नॉर्थ पोल जे डेवलप थयो एने चुंबकीय क्षेत्र की दिशा में बल लागशे। नॉर्थ पोल पर चुंबकीय क्षेत्र की दिशा में बल लागशे तो हूँ नॉर्थ पोल पर चुंबकीय क्षेत्र की दिशा में बल लगाड़ू अने साउथ पोल पर चुंबकीय क्षेत्र की विरुद्ध दिशा में बल लागशे। पण मित्रों मने विचारीने जणावजो के क्यूँ बल मोटू हशे नॉर्थ पोल पर लागतुं बल वधारे हशे के साउथ पोल पर। नॉर्थ पोल हाँ कारण के त्या चुंबकीय क्षेत्र की प्रबलता वधारे जो एटले नॉर्थ पोल पर लागतुं बल साउथ पोल पर लागता बल करता मोटू हशे। तो आना पर इफेक्टिव बल कई तरफ लागशे जमणी बाजू के डाबी बाजू? जमणी बाजू। जमणी बाजू इफेक्टिव बल जमणी बाजू लागशे। तो व्हाट इज द कंक्लूजन? तो कंक्लूजन इज दैट के पैरामैग्नेटिक पदार्थ ने अनियमित चुंबकीय क्षेत्र में लावीए पैरामैग्नेटिक पदार्थ ने जो अनियमित चुंबकीय क्षेत्र में लावीए अनियमित चुंबकीय क्षेत्र में लावता कोई मने कहसे ते वधु तीव्रता वधु प्रबलता वाला विस्तार तरफ बल अनुभवे के ओछी प्रबलता वाला? वधु प्रबलता वाला। ते वधु प्रबलता वाला विस्तार मा विस्तार तरफ बल अनुभवे। तो दैट इज द कंक्लूजन फ्रेंड्स के जो आपणे पैरामैग्नेटिक पदार्थ ने अनियमित चुंबकीय क्षेत्र में लावीए तो ए वधु प्रबलता वाला विस्तार तरफ आकर्षण बल अनुभवशे। तो शू मित्रों तमने आ वात खबर पड़ी? ના મોઢે શું કરવાનું હું તમને કહીશ, તમારે ખાલી સમજ કેળવવાની છે અત્યારે, અત્યારે માત્ર સમજ કેળવવાની છે। પણ શું તમને આ સમજમાં આવ્યો મિત્રો? હા સર। તો પેરામેગ્નેટિક પદાર્થની સમગ્રતયા વાત પતી, સૌથી પહેલા કોને કહેવાય, સામાન્ય સંજોગોમાં શું હોય, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય એ બધી ઘટના ડિસ્કસ કરી। હવે આ સિમિલર વાત કોના માટે કરીશું મિત્રો આપણે? હવે આ સિમિલર વાત કોના માટે કરીશું? ડાયામેગ્નેટિક। હવે આ જ વાત આપણે ડાયામેગ્નેટિક પદાર્થ માટે કરીશું। તો મિત્રો હવે વળી પાછી એ જ ચર્ચાઓ કે સૌથી પહેલા ડાયામેગ્નેટિક છે। શું કહો છો? વળી પાછી એ જ ચર્ચાઓ કરીશું કે પહેલા તો ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય એ સમજીશું અને પછી ડાયામેગ્નેટિક પદાર્થને પણ નિયમિત અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીશું અને જોઈશું શું થાય છે। તો મિત્રો વળી પાછું યાદ કરીશું, એ સૂત્ર ફરીવાર યાદ કરીશું કે પદાર્થની અંદર યાદ કરો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું હતું? તો કે ભાઈ બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ એચ, એટલે મ્યુ ઝીરો વન પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ, એટલે મ્યુ ઝીરો એચ પ્લસ
म्यू जीरो काई एम इनटू एच आ म्यू जीरो एच जे छे ए आपणा माटे आपणने खबर छे કે બી એક્સટર્નલ છે એટલે કે આપણે જે બહારથી લાગુ પાડ્યું છે તે છે અને આ જે છે એ બી ઇન્ટરનલ જે અંદર પેદા થાય છે તે છે તો આ બધી વસ્તુ આપણને ખબર છે પણ હવે જે વાત કરવાની છે કોની વાત કરવાની છે મિત્રો હવે કોની વાત કરીશું મિત્રો બોલો ડાયા મેગ્નેટિક ડાયા મેગ હવે આપણે ડાયા મેગ્નેટિક પદાર્થની માટે વાત કરીશું તેની વ્યાખ્યા એવી છે કે જે પદાર્થના અણુ કે પરમાણુઓ અણુ પરમાણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા ના હોય જે પદાર્થના અણુ પરમાણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા ના હોય તેઓને ડાયા મેગ્નેટિક પદાર્થ કહે છે જેમ કે ઉદાહરણ તરીકે સોચાતા બિપાશા સવારમાં સોનું ચાંદી તાંબુ બિસ્મત પાણી અને સિલિકોન બિપાશાની વાત કરો સાહેબ હાય પપ્પાને કહેજે એટલે સમજાવશો તમે તો સોચાતા આ બધી વાતો ના કરો સાહેબ તમે મને કશું ઓલા આગળ સોનું ચાંદી તાંબુ બિસ્મત પાણી અને સિલિકોન તો ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ ડાયા મેગ્નેટિક પદાર્થો હવે આ ડાયા મેગ્નેટિક પદાર્થો એવા છે કે જેના અણુ પરમાણુઓ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા નથી એના અણુ કે પરમાણુઓને ચુંબકીય ચાકમાત્રા છે જ નહીં પણ જ્યારે આવા ડાયા મેગ્નેટિક પદાર્થોને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો એની અંદર ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થાય છે હવે એ ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત કેમ થાય છે એની વાત ક્વોન્ટમ મિકેનિક્સની અંદર છે એટલે એ વાત અત્યારે નથી કરવાની સ્વીકારીશું કે સાબિત સ્વીકારી લઈશું કે ડાયા મેગ્નેટિક પદાર્થને ભલે સામાન્ય સંજોગોમાં એના અણુ પરમાણુઓ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ના હોય પરંતુ જો તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો પદાર્થની અંદર ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થાય છે અને આ ચુંબકીય ચાકમાત્રા લાગુ પાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે આ ચુંબકીય ચાકમાત્રા જે પ્રેરિત થાય છે એ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે આવું કેમ તો એની વાત ક્વોન્ટમ મિકેનિક્સમાં છે આપણે સ્વીકારી લઈશું કે ડાયા મેગ્નેટિક પદાર્થમાં ઉદ્ભવતી પ્રેરિત ચુંબકીય ચાકમાત્રા લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે તો હવેનો ટોપિક શું છે તો કે ભાઈ ડાયા મેગ્નેટિક ભૂલથી હું આગળ પહેલા મેગ્નેટિક ભૂલી ગયો તો જવા દો ડાયા હવેનો ટોપિક એ છે ડાયા મેગ્નેટિક પદાર્થ ને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવતા થતી અસરો તો મિત્રો વાત કરીએ પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો ડાયા મેગ્નેટિક પદાર્થને લાવશો તો એમાં ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થશે અને એ ચુંબકીય ચાકમાત્રા
लागु पड़ेला चुंबकीय क्षेत्रनी विरुद्ध दिशा में हशे। आवुं केम? ए बधुं क्वांटम मिकेनिक्स नी अंदर आवे छे, जे हालना तबक्के आपणे नी चर्चा नथी करवानी, चिंता नथी करवानी, स्वीकारवानुं छे। तो आ नियमित चुंबकीय क्षेत्र अहीं मैं लागू पाड्यू छे। अने आ चुंबकीय क्षेत्र नी अंदर एक डायामैग्नेटिक पदार्थ मूक्यो छे। तो मैं तमने वात करी ए प्रमाणे स्टार्टिंग में तो एनी पासे एना दरेके दरेक परमाणुओनी चुंबकीय चाकमता शून्य होय छे, कोई चुंबकीय चाकमता नथी होती। परंतु चुंबकीय क्षेत्र नी अंदर आवशे एटले एनी अंदर चुंबकीय चाकमता प्रेरित थशे। चुंबकीय क्षेत्र में दाखल थया पछी एनी अंदर चुंबकीय चाकमता प्रेरित थशे, अने ए चुंबकीय चाकमताओ एवी रीते प्रेरित थशे के ए लागू पड़ेला चुंबकीय क्षेत्र नी विरुद्ध दिशा में हशे। आवुं केम? एनु चिंता नथी करवानी, स्वीकारवानुं छे। तो डायामेग्नेटिक नी अंदर चुंबकीय क्षेत्र लागू पड़ेला चुंबकीय क्षेत्र नी विरुद्ध दिशा में होय छे। लागू पड़ेला चुंबकीय क्षेत्र नी विरुद्ध दिशा में होय छे। एटले हवे मित्रों एनो डाबी बाजुनो छेड़ो नॉर्थ ध्रुव तरीके वर्तशे अने जमणी बाजू साउथ तरीके वर्तशे, उल्टाई जशे। चुंबकीय क्षेत्र अंदर जे प्रेरित थशे એ લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે। તો મિત્રો તમે મને વિચાર કરીને જણાવો કે પરિણામી પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? ઘટશે। હા, તો અહીંયા આગળ પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષમાં ઓછું થશે। પરિણામી चुंबकीय क्षेत्र बाह्य चुंबकीय क्षेत्र करता ओछू थशे। तो मित्रों परिणामी चुंबकीय क्षेत्र शुद्ध माटे एडिशन करवानो आवशे, इंटरनल अने एक्सटर्नल के सबट्रैक्शन करवानो आवशे? सबट्रैक्शन। परिणामी चुंबकीय क्षेत्र शोधवा माटे आपणे सबट्रैक्शन करवू पड़े, कारण के परिणामी चुंबकीय क्षेत्र बाह्य चुंबकीय क्षेत्र करता ओछू थाई छे। आ एने बतावा माटे चुंबकीय क्षेत्र रेखाओ आपणे आ रीते दोरी शकीए। चुंबकीय क्षेत्र रेखाओ जो दोरवी होय तो आ रीते दोरी शकीए। तमे जोई शको छो के अंदरनी साइड चुंबकीय क्षेत्र रेखाओनी गीचता घटी छे, ओछी थई छे। तो मित्रों इफेक्टिव चुंबकीय क्षेत्र शोधवा माटे वच्चे एडिशन होवुं जोईए के सबट्रेक्शन होवुं जोईए? समीकरण नंबर सबट्रेक्शन। तो कंबखत અહીંયા તો એડિશન છે, તો અહીંયા તો તમે દેખી શકો છો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એડિશન થઈ રહ્યું છે, તો મારે તો સબટ્રેક્શન કરવું છે। તો શું કરવું જોઈએ મિત્રો? બંનેને માઇનસ કરી નાખીએ સર, તો થઈ જાય। મારે તો સૂત્ર તો એવું જ રાખું, સૂત્રમાં કોઈ છેડખાની નથી કરવાની, કાયમમાં માઇનસ એને કરી દઈએ। હા, એટલે જ તો કહી શકાય કે ડાયામેગ્નેટિક માટે, એટલે જ તો કહી શકાય મિત્રો કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય છે। હવે તમે વિચાર કરો સસેપ્ટિબિલિટી નેગેટિવ લઈ લો તો હવે વાંધો નહીં, હવે વચ્ચે પ્લસ ના બદલે શું થઈ જશે? ડેફિનેટલી માઇનસ થઈ જશે। તો હવે મિત્રો સસેપ્ટિબિલિટી નેગેટિવ, ચલો ડાયામેગ્નેટિક માટે હવે આપણને ખબર છે કે સાપેક્ષ પરમિએબિલિટી 1 પ્લસ કાયમ છે, તો કાયમ નેગેટિવ હોય તો સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતા વધારે હશે કે ઓછી હશે? ઓછી હશે, ઓછી, લેસ ધેન 1 હશે, સમીકરણ નંબર 2। અને બીજી વાત, આપણને ખબર છે કે મ્યુ આર તો ખરેખર શું છે? મ્યુ ભાગ્યા મ્યુ 0 છે, અને વિચ ઇઝ લેસ ધેન 1, મ્યુ ભાગ્યા મ્યુ 0 વિચ ઇઝ અ લેસ ધેન 1। તો એ લેસ ધેન 1 છે નો મતલબ શું થયો? કે મ્યુ ઇઝ લેસ ધેન મ્યુ 0।
this is less than one, એનો મતલબ એવો થયો કે મ્યુ ઇઝ લેસ ધેન મ્યુ ઝીરો. તો શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ડાયામેગ્નેટિક પદાર્થની કાયમ નું ઋણ મહત્તમ મૂલ્ય કેટલું હોય શકે? કોઈ મને કહેશે મેક્સિમ એટલે નેગેટિવમાં નેગેટિવ મેક્સિમમ મેક્સિમ કેટલું હોય શકે? થોડું વિચારીને જવાબ આપો. આ સમીકરણ નંબર આવડું, આ સમીકરણ નંબર આને દેખીને ધ્યાન આને દેખીને જવાબ આપો. મ્યુ ઝીરો વન પ્લસ કાયમ ઇન ટુ એચ, આને દેખીને જવાબ આપો કે કાયમ નું નેગેટિવમાં નેગેટિવ મૂલ્ય કેટલું હોય શકે? બોલો. નેગેટિવ બરાબર, પણ નેગેટિવમાં મેક્સિમમ નેગેટિવ કેટલું હોય શકે? કોઈ કહેશે? આ સમીકરણ પરથી વિચારીને જવાબ આપો કે કેટલું હોય શકે. કોઈ કહેશે? મેક્સિમમ નેગેટિવ મૂલ્ય માઇનસ વન હોય શકે, કારણ કે એન થી વધારે નેગેટિવ હોય તો બી તો નેગેટિવ મળવા માંડે. જો બી કઈ નેગેટિવ ના હોય શકે ને, એન થી પણ વધારે નેગેટિવ હોય તો જવાબ નેગેટિવ મળશે બી નો. જો માઇનસ વન હોય શકે, અને જો આવું થાય જ્યારે કાયમ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન થઈ જાય તો એ વખતે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું બની જાય મિત્રો? શૂન્ય બની જાય. સુપર કંડક્ટર માટે આવું થાય છે. સુપર કંડક્ટર માટે કાયમ બરાબર માઇનસ વન અને એના પરિણામ સ્વરૂપ મ્યુઆર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો છે. મ્યુઆર ઝીરો બની જાય છે સુપર કંડક્ટર માટે. વન પ્લસ કાયમ બરાબર મ્યુઆર. તો સુપર કંડક્ટરની અંદર નું જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે, સુપર કંડક્ટરની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બની જાય છે. એટલે આવા સંજોગોમાં જો તમે દોરો ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આવા સંજોગોમાં જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે સુપર કંડક્ટર માટે, તો કઈક આ રીતે બતાવવી પડે તમારે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે પદાર્થની અંદર બતાવી ના શકો, કારણ કે પદાર્થની અંદરનું તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બની ગયું છે. એટલે સુપર કંડક્ટરની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની આસપાસ થઈને પસાર થાય, પદાર્થની અંદર તો બી બરાબર ઝીરો છે. તો આ સુપર કંડક્ટર માટેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થઈ. તો આ ઘટનાને મિસનર અસર કહેવાય, કે સુપર કંડક્ટર માટે કાયમ માઇનસ વન થાય છે અને પરિણામ સ્વરૂપ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહારથી પસાર થાય છે, અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બની જાય છે. આ ઘટનાને મિસનર અસર કહે છે. તો મિત્રો, ડાયામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય એ ઘટના આપણે શીખી ગયા. તો હવે મિત્રો શું કરીશું? હવે શું કરીશું મિત્રો, કે ડાયામેગ્નેટિક પદાર્થને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર માં લાવતા થતી અસરો. તો જો મિત્રો આપણે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો કઈ કઈ ઘટના થાય? તો મિત્રો વળી પાછું ડાયામેગ્નેટિક પદાર્થને જો તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવશો તો ઓલું તો થશે જ, કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન તો થશે જ. માની લો કે આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને એવી રીતે છે કે જમણી બાજુ જેમ જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. જમણી બાજુ જેમ 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 જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. હવે આવો કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર
આપણે કોઈ પદાર્થ લાવીએ ડાયામેગ્નેટિક પદાર્થ, તો લેટ અસ સી વોટ ઇઝ હેપનિંગ હિયર, જોઈએ આપણે શું થશે હવે. તો માની લો કે આ કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, અને એમાં ડાયામેગ્નેટિક લાયા છે, તો ઓલી ઘટના તો ઘટશે જ કે વિરુદ્ધ દિશામાં. આ વિરુદ્ધ દિશામાં ચુંબકીય પ્રેરણ તો થશે જ, વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાક માત્રા તો ઉત્પન્ન થશે જ. નોર્થ અને સાઉથ અપોઝિટ ડિરેક્શનમાં, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ નોર્થ તરીકે વર્તશે અને આ સાઉથ તરીકે, એટલે આ નોર્થ બનશે અને આ સાઉથ તો બનશે જ. હવે મિત્રો, નોર્થ પોલ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે અને સાઉથ પોલ પર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો આ જે નોર્થ પોલ છે એના પર કઈ તરફ બળ લાગશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે. તો નોર્થ પોલ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને સાઉથ પોલ પર, આ સાઉથ છે, એના પર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. પણ મિત્રો, હવે કયું બળ મોટું હશે? એફ એન મોટું હશે કે એફ એસ મોટું હશે? એફ એસ. એફ એન. જો ભાઈ, એફ એન મોટું, એફ એસ. એફ એસ મોટું હશે, કારણ કે જો એફ એસ વાળો જે ભાગ છે ને, સાઉથ પોલ વધારે પ્રબળતા વાળો વિસ્તાર, એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય ત્યાં બળ પણ વધારે ઉત્પન્ન થાય. તો કયું બળ મોટું હશે મિત્રો? અહીંયા આગળ સાઉથ પોલ પર લાગતું બળ વધારે મોટું હશે નોર્થ પોલ ની સાપેક્ષમાં. શું આ મિત્રો સમજમાં આવ્યો? કારણ કે વધુ પ્રબળતા વાળા વિસ્તાર તરફ જે બિંદુ હોય એના પર બળ વધારે લાગે, તો સાઉથ પોલ પર લાગતું બળ જે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ મોટું હશે. તો ઇફેક્ટિવ બળ કઈ તરફ લાગશે, ડાબી બાજુ કે જમણી બાજુ? જમણી બાજુ. ક્યાં? જમણી બાજુ. જમણી બાજુ લાગે કે ડાબી બાજુ લાગે? ડાબી બાજુ લાગશે. એસ મોટો છે ને, એફ એસ મોટો છે ને, તો ડાબી બાજુનું બળ મોટું છે, તો પરિણામી બળ ડાબી બાજુ લાગશે. તો મને વિચારીને મને કહો કે ઇફેક્ટિવ બળ ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો એ કન્ક્લુઝન શું મળ્યું? તો કન્ક્લુઝન એ મળ્યું કે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો એ વધુ તીવ્રતા વાળા વિસ્તાર તરફ આકર્ષણ અનુભવે કે ઓછી તીવ્રતા વાળા? બોલો, કોઈ કહે છે? ઓછી તીવ્રતા વાળા. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવતા તે ઓછી પ્રબળતા વાળા વિસ્તાર તરફ બળ અનુભવે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇઝ ઇટ ક્લિયર? હવે માની લો કે મારી પાસે એક ચુંબક છે, ધારી લો કે મારી પાસે આ એક ચુંબક છે, અને આ ચુંબકમાં માની લો કે નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. હવે માની લો કે મારી પાસે એક પદાર્થ છે, તો એ પદાર્થ ને હું ચુંબક તરફ, ચુંબકની બાજુમાં રાખું અને ચુંબક તરફ જાય, તો એ પદાર્થ કયો હશે? ચુંબક તરફ જાય એટલે વધુ તીવ્રતા તરફ ગયો, તો એ પદાર્થ કયો હશે? પેરામેગ્નેટિક. અને જો કોઈ પદાર્થ ને હું ચુંબકની બાજુમાં રાખું અને ચુંબક થી દૂર જાય, ધારો કે દૂર જાય, તો એ પદાર્થ કયો હશે? ડાયામેગ્નેટિક. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? ડાયામેગ્નેટિક પદાર્થ ઓછી તીવ્રતા વાળા વિસ્તાર તરફ ગતિ કરવા લાગશે અને પેરામેગ્નેટિક વધુ તીવ્રતા વાળા વિસ્તાર તરફ જાય. શું મિત્રો આ સમજમાં આવ્યો? શું મિત્રો તમને આ સમજ પડ્યો? તો મિત્રો, ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થની સમગ્રતયા વાતચીત આપણે કરી.
હવે ફેરોમેગ્નેટિક પદાર્થ એવા પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ એવા પદાર્થ છે કે જેના અણુ પરમાણુઓ પણ ચુંબકીય ચાકમાતા ધરાવે છે. ફેરોમેગ્નેટિક પદાર્થના અણુ પરમાણુઓ પણ ચુંબકીય ચાકમાતા ધરાવે છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે જો તો પછી પેરા અને ફેરો વચ્ચે ફરક શું, કારણ કે પેરામેગ્નેટિક પદાર્થના અણુ પરમાણુ પણ ચુંબકીય ચાકમાતા ધરાવે છે અને ફેરોમેગ્નેટિક પદાર્થના અણુ પરમાણુઓ પણ ચુંબકીય ચાકમાતા ધરાવે, તો પછી ફરક શું બંને વચ્ચે? તો ફરક એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેઇન બંધારણ હોય છે, પેરામેગ્નેટિકમાં ડોમેઇન બંધારણ હોતું નથી. ડોમેઇન બંધારણ શું છે એ આવતા લેક્ચરમાં ખ્યાલ આવશે, પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન બંધારણ હોય છે અને ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ખૂબ જ મોટી હોય છે, ધન હોય અને ખૂબ જ મોટી હોય. પેરામેગ્નેટિકની સસેપ્ટિબિલિટી ધન હોય પણ નાની હોય, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ખૂબ જ મોટી હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે વધારે માહિતી પછી આપીશું નેક્સ્ટ લેક્ચરમાં, પણ ફેરો અને પેરા સરખા જેવા જ છે, ખાલી ફરક એ છે કે ફેરોમેગ્નેટિકમાં ડોમેઇન બંધારણ હોય અને સસેપ્ટિબિલિટી ખૂબ જ મોટી હોય. તો મિત્રો, ફેરોમેગ્નેટિકની પ્રાઇમરી માહિતી મેં તમને આપી, એકદમ પ્રાથમિક માહિતી, વધારે ડિટેલમાં માહિતી નેક્સ્ટ લેક્ચરમાં. તમને એક્ઝામની અંદર પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિકના તફાવત પૂછાશે, બે એકાદ બે વખત પૂછાય પણ ગયો. તો મિત્રો, હવે હું તમને પેરામેગ્નેટિક અને ફેરો ડાયામેગ્નેટિક, પેરા અને ડાયા વચ્ચેના તફાવત આપણે ફટાફટ એકવાર દેખી લઈએ. તો મિત્રો, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક ના તફાવત છે. તો મિત્રો જુઓ, તમે તો હું પેરામેગ્નેટિક ની સાઈડ અમુક વસ્તુ તમને બતાવીશ, તો તમે જાતે વિચારજો કે ડાયામેગ્નેટિક ની સાઈડ ત્યાં આગળ શું આવી શકે, વિચારો. તો સૌથી પહેલા પેરામેગ્નેટિક પદાર્થ ની વ્યાખ્યા છે કે જે પદાર્થના અણુ પરમાણુઓ ચુંબકીય ચાકમાતા ધરાવતા હોય એને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. તો ડાયામેગ્નેટિક માં વ્યાખ્યા શું આવશે મિત્રો? ઉદાહરણ તરીકે ઓ એકે સોકો, તો અહીંયા આગળ શું આવશે? સોચાતા સોનો ચાંદી તાંબુ બિસ્મત પાણી સિલિકોન. સો ધીઝ આર ધી એક્ઝામ્પલ ઓફ ડાયામેગ્નેટિક. બીજું, તેઓને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવતા પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે, તો અહીંયા શું આવશે મિત્રો? ઘટે છે. ત્રીજો, કાયમ પોઝિટિવ, મ્યુ આર ગ્રેટર ધન 1 અને મ્યુ ગ્રેટર ધન મ્યુ 0, તો અહીંયા શું આવશે? કાયમ લેસ ધેન 0, મ્યુ આર લેસ ધેન 1, લેસ ધેન 1 અને મ્યુ લેસ ધેન મ્યુ નોટ. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવતા તે વધુ તીવ્રતા વાળા વિસ્તાર તરફ બળ અનુભવે, પેરામેગ્નેટિક. ડાયામેગ્નેટિક શું આવશે? ઓછી તીવ્રતા વાળા વિસ્તાર તરફ બળ અનુભવશે. આમાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જેવી ઘટના ઘટે છે, જ્યારે બધા જ પરમાણુઓ એક જ દિશામાં આવી જાય તો ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થઈ જાય અને મહત્તમ ચુંબકીય ચાકમાત્રા ભાગ્યા કદને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, યાદ છે ને મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા? એકમ કદની ચુંબકીય ચાકમાત્રા અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહેવાય. હવે માની લો કે એક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા એમ છે, એક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા એમ છે અને બધા જ પરમાણુઓ જો એક જ દિશામાં ગોઠવાઈ જાય, એવા એન પદાર્થની અંદર કેપિટલ એન પરમાણુઓ છે અને બધા જ પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાઈ જાય, બધે બધા જ પરમાણુઓ, તો કુલ ચુંબકીય ચાકમાત્રા બધાનું એડિશન એટલે કે એનએમ થાય. કુલ ચુંબકીય ચાકમાત્રા બધાનો સરવાળો એટલે કે એનએમ થાય અને એને કદ વડે ભાગી નાખીએ તો એ આપણને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે. તો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જેવી ઘટનાઓ પેરામેગ્નેટિકમાં મળે. ડાયામેગ્નેટિકમાં કઈ ઘટના હતી, યાદ છે કોઈને? મિસનર અસર જેવી ઘટના મળે. ડાયામેગ્નેટિક ની અંદર મિસનર અસર જેવી ઘટના ઘટે, જેમાં સુપર કન્ડક્ટર માટે કાયમ માઇનસ 1 થાય અને મ્યુ આર 0 થઈ જાય. તો આ તફાવત મિત્રો સમજમાં આવ્યા બધા?
हाँ सर इज दैट क्लियर फ्रेंड्स शू आ समझ में आवियो यस सर ओके तो फ्रेंड्स वंस अगेन गेटिंग बेक टू द पॉइंट तो मित्रों आज नोट्स छे एमा हवे आवीए मैं तमने जे समझावानुं ते समझाव्युं पण नोट्स नी अंदर आपणे कई कया क्वेश्चन पड्या तो नोट्स मां मित्रों सौथी पहला आपणे क्वेश्चन नंबर 18 नी वात करी के भाई चुंबकीय पदार्थो कोने कहेवाय तो के भाई जेनी अंदर चुंबकीय चाकपता पैदा करी शकाती अथवा होय अथवा चुंबकीय क्षेत्रमां लावता कई असर थाय एने चुंबकीय पदार्थ कहेवाय अने चुंबकीय क्षेत्रनी अंदर एनी केवी घटना घटे छे एना आधारित एना त्रण पदार्थ छे डायापेरा अने फेरोमैग्नेटिक પછી એક ટેબલ આપ્યું છે ટેબલમાં સ્પષ્ટ છે કે ડાયામેગ્નેટિક માટે સસેપ્ટેબિલિટી માઇનસ વન અને ઝીરોની વચ્ચે નેગેટિવ મેક્સિમમ મેક્સિમમ માઇનસ વન અને મ્યુઆરનું મૂલ્ય એક કરતા ઓછું હોય ઝીરો ને એકની વચ્ચે હોય અને મ્યુ લેસ ધેન મ્યુ ઝીરો ડાયામાં પેરામેગ્નેટિકમાં કાયમ પોઝિટિવ હોય પણ બહુ મોટી ના હોય જો એપ્સિલોન કરતા નાની હોય એપ્સિલોન કોઈક નાની સંખ્યા છે એપ્સિલોન એ નાની સંખ્યા છે પરમિટિવિટી નથી એટલે ખાલી આનો મતલબ એટલો જ થયો કે પેરામેગ્નેટિકની ધન છે સસેપ્ટિવિટી પણ બહુ મોટી નથી જ્યારે ફેરોમેગ્નેટિકની સસેપ્ટિબિલિટી ખૂબ જ મોટી હોય છે ફેરોમેગ્નેટિકની સાપેક્ષ પરમીએબિલિટી પણ ખૂબ જ મોટી હોય છે અને પેરામેગ્નેટિક માટે મ્યુ ગ્રેટર ધન મ્યુ ઝીરો ફેરોમેગ્નેટિક માટે મ્યુ મચ મચ ગ્રેટર ધન મ્યુ ઝીરો થશે તો ખાલી ફરક એટલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 અને 20 ની અંદર અનુક્રમે ડાયામેગ્નેટિકના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય એ ઘટના છે 19 અને 20 માં ડાયામેગ્નેટિકને અનુક્રમે નિયમિત અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો કઈ ઘટના ઘટે એ સમજાયું છે અને મિસનર અસરની પણ વાત કરી છે અને જ્યારે 21 અને 22 ની અંદર એ જ વાત પેરામેગ્નેટિક માટે છે પેરામેગ્નેટિકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય એ અનુક્રમે 21 અને 22 માં ક્વેશ્ચનમાં છે તો એમસીક્યુ ને છે હા હું એ જ કહું ક્વેશ્ચન નંબર 18 19 20 ક્વેશ્ચન નંબર 18 19 20 21 અને 22 આ પાંચે પાંચ ક્વેશ્ચન એમસીક્યુ માટે પણ એ પાંચે પાંચ ક્વેશ્ચનને એક સાથે યાદ રાખવા હોય એક સાથે યાદ રાખવા હોય તેના માટે તમારે ખાલી શું કરવાનું છે બોલા જે તફાવત છે ને તફાવત હા એ યાદ રાખી લો તો આ પાંચે પાંચ ક્વેશ્ચનની જાતે યાદ રહી જ જાય છે તફાવત બે માર્ક્સમાં કરવાના છે અને આ પાંચે પાંચ ક્વેશ્ચન તમારે પાંચે પાંચ ક્વેશ્ચન એઝ અ એમસીક્યુ એસક્યુ પ્રિપેર કરવાના છે શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો હવે આજનો સૌથી મહત્વનો ક્વેશ્ચન જે લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો તો પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ સમજાવો 23મો ક્વેશ્ચન અગત્યનો બે માર્ક્સનો પ્રશ્ન પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ સમજાવો તો એ બે માર્ક્સમાં હમણાં જ જે રિપીટરોની જે એક્ઝામ ગઈ હમણાં રીટેસ્ટ જે લોકો ફેલ થયા હતા એ રિપીટરો માટે જે એક્ઝામ ગઈ હમણાં જ એમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો તો ક્યુરીનો નિયમ બે માર્ક્સમાં અગત્યનો તૈયાર કરવાનો છે તો મિત્રો મેડમ ક્યુરી નામ સાંભળ્યું છે મિત્રો પણ આ મેડમ ક્યુરીની વાત નથી એના હસબન્ડ પિયર ક્યુરીની વાત છે આ મેડમ ક્યુરીએ નહોતો આપ્યો આ નિયમ એના હસબન્ડ પિયર ક્યુરીએ આપ્યો હતો તો સૌથી પહેલી વાત કે આ ક્યુરીનો નિયમ મેડમ ક્યુરીના હસબન્ડ પિયર ક્યુરીના નામ પરથી છે તો પિયરે ક્યુરી નામના વૈજ્ઞાનિકે એવું સમજાયું કે પેરામેગ્નેટિક પદાર્થની અંદર જે મેગ્નેટાઇઝેશન મેગ્નેટાઇઝેશન એટલે યાદ છે ને એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કહેવાય તો આ જે મેગ્નેટાઇઝેશન જે છે ને એ લાગુ પડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એ સીધી વસ્તુ છે ને મિત્રો જેમ 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 તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કરતા જાઓ તેમ 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 બધા જ પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતા જાય અને ચુંબકીય ચાક માત્રા વધતી જાય એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા મેગ્નેટાઇઝેશન વધે પણ તાપમાન વધારો તો અસ્તવ્યસ્ત થાય તો બધા પરમાણુઓ અસ્તવ્યસ્ત થવા માંડે તો ચુંબકીય ચાક માત્રા ઘટે અસ્તવ્યસ્ત થવા માંડે એટલે મેગ્નેટાઇઝેશન ઘટે તો આમ તો પ્રેક્ટિકલી બહુ સરળતાથી સમજી શકાય એવી વાત છે સીધી જ વસ્તુ છે કે આ જે મેગ્નેટાઇઝેશન પદાર્થમાં જે ડેવલપ થાય છે એકમ કદ દીઠ જે ચુંબકીય ચાક માત્રા ડેવલપ થાય છે એ લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં એ સ્વાભાવિક વાત છે આ હકીકતને જ ક્યુરીનો નિયમ કહેવાય
આનેજ ક્યુરીનો નિયમ કહે છે કે મેગ્નેટાઇઝેશન એ લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાનના વ્યસ્તપ્રમાણમાં આ ચલે છે સાઇન દરુ કરીએ એટલે અચળાંક સી આવશે જેને ક્યુરી અચળાંક કહેવાય અચળાંક સી ને ક્યુરીનો અચળાંક કહેવાય તમને કદાચ યાદ હશે કે મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ એચ અને યાદ કરો બી ઝીરો બરાબર મ્યુ ઝીરો એચ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો કેપિટલ એચ તો આ બંને કિંમતો આ ક્યુરીના નિયમમાં મૂકી દઈએ સૂત્રમાં મેગ્નેટાઇઝેશનના બદલે કાયમ ચૂણ કાયમ એચ અને બી ઝીરોના બદલે મ્યુ ઝીરો એચ તો એચ એચ કેન્સલ તો કાયમ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ ઝીરો બાય ટી તો મિત્રો આ આપણને ક્યુરીના નિયમનું બીજું સ્વરૂપ મળ્યું ક્યુરીના નિયમનું બીજું સ્વરૂપ મળ્યું તમે કદાચ જાણતા હશો કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાયમ છે તો કાયમ ના બદલે મિત્રો શું લખી શકાય મ્યુ આર માઇનસ વન તો આપણે એવું પણ લખી શકીએ કે મ્યુ આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ ઝીરો બાય ટી તો આ ક્યુરીના નિયમનું ત્રીજું સ્વરૂપ મળ્યું તો આ ક્યુરીના નિયમના અલગ અલગ સ્વરૂપો થયા મિત્રો આ ક્યુરીનો નિયમ માત્ર સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન સુધી જ સાચો છે ક્યુરીનો નિયમ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન સુધી જ સાચો છે પૂછો ક્યુ ક્યુ એ તો સ્વાભાવિક જ છે ને મિત્રો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પછી આ નિયમ ના જ પડાય ને એ સ્વાભાવિક કોમન સેન્સ ની વાત છે જો સમજાવું માની લો કે તમે તાપમાન ઘટાડતા જાઓ છો અને ચુંબકીય ક્ષેત્ર વધારતા જાઓ છો તો એક સમય એવો આવશે કે બધા જ પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય એટલે મહત્તમ ચુંબકીય ચાક માત્રા એટલે બધા ચુંબકીય ચાક માત્રાનો સરવાળો એનએમ થઈ જશે એટલે હવે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે મહત્તમ ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ અને હવે તમે જો હવે હજી જો તમે તાપમાન ઘટાડો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવી જાય પછી પણ જો તમે તાપમાન ઘટાડો તો શું હવે ચુંબકીય ચાક માત્રા અંદરની વધી શકે બધા જ તો પરમાણુ એક દિશામાં ગોઠવાઈ ગયા છે તો હવે પદાર્થનું ચુંબકત્વ વધી શકે ના વધી શકે પણ સૂત્ર તો શું દર્શાવે સૂત્ર તો હજી એવું જ કહે છે સૂત્ર તો હજી એવું કહે કે ભાઈ તાપમાન ઘટાડો તો હજી આમ વધવો જોઈએ કારણ કે સૂત્ર અનુસાર તો છેદમાં ટી છે એટલે સૂત્ર ભલે એવું કે તાપમાન વધો તો એમ વધે તાપમાન ઘટાડો તો એમ વધે એવું સૂત્ર કહે છે પણ પ્રેક્ટિકલી એકવાર સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવી જાય પછી શું તાપમાન ઘટાડતા શું એમ વધી શકે પ્રેક્ટિકલી ના વધી શકે કારણ કે મહત્તમમાં મહત્તમ તો ચુંબકીય ચાકમાં ડેવલપ થઈ ગઈ છે પછી નવી ક્યાંથી લાવવી એટલે એનો મતલબ કે ક્યુરીનો નિયમ સાચો તાપમાન ઘટાડતા એમ વધે એ વાત સાચી પણ માત્ર ક્યાં સુધી સાચી સૂત્ર પોતે જ નિયમ છે આ સૂત્ર પોતે જ ક્યુરીનો નિયમ છે આ સૂત્ર પોતે જ ક્યુરીનો નિયમ છે તો ધેટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વી હેડ ડિસ્કસ હિયર તો ફ્રેન્ડ્સ આજનો લેક્ચર એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ અને બે ત્રણ ખૂબ જ અગત્યના ક્વેશ્ચન પણ ડિસ્કસ કર્યા મહત્વનો હતો આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ્ડ કરી દઈશું યુ શુડ બી રેડી ફોર ધ એમસીક્યુ હું તમને સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ હમણાં જ મોકલાવું છું થોડા આજના દિવસમાં સાંજ સુધીમાં મોકલાવી દઉં છું સ્વ અધ્યયન પોથીના તમારા વોટ્સએપમાં સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ તમને સાંજ સુધીમાં મોકલાવી આપું છું તો મિત્રો આજે આપણે ક્વેશ્ચન નંબર 18, 19, 20, 21, 22, 23 છ ક્વેશ્ચન ભણ્યા આવતા લેક્ચરની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ અને તેની વાત જે છે એ બાકી છે એ કરી અને ફિનિશ કરીને અમુક દાખલાઓ પણ ડિસ્કસ કરીશું 150 પેજ જેવું બાકી રહ્યું છે હવે અધરવાઇઝ આ ચેપ્ટર ફિનિશ થઈ ગયું છે
તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. કાલની એક્ઝામમાં આજનું નહીં આવે, પણ આજ સુધીનું માત્ર ચેપ્ટર નંબર 5, માત્ર 5મું ચેપ્ટર આજનું નહીં આવે, આજ સુધીનું બધું આવશે. ઓકે, તો મિત્રો પૂછવું છે હવે.